ચાર માર્કનો ખૂબ જ અગત્યનો મોસ્ટ આઈએમપી પ્રમેય, એ પ્રમેય એનું નામ છે. પ્રશ્ન છે, સાબિત કરો કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય. અથવા બીજા શબ્દોમાં પૂછવું હોય તો કઈ રીતે પૂછે, ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR, એક ત્રિકોણ એબીસી બીજા ત્રિકોણને કેવો છે સમરૂપ, આ બે ત્રિકોણ કેવા પરસ્પર સમરૂપ. તો સાબિત કરો કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ છેદમાં નીચે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ, એબીસી નું ક્ષેત્રફળ છેદમાં PQR નું ક્ષેત્રફળ, આ બે ક્ષેત્રફળ નો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય. એટલે કે એબી ના છેદમાં PQ નો વર્ગ, બીસી ના છેદમાં QR નો વર્ગ અને એસી ના છેદમાં PR નો વર્ગ. હવે જો પ્રમેયના મુખ્ય અંગો ત્રણ ક્યાં ક્યાં, પક્ષ સાધ્ય અને સાબિતી. પહેલા તો આકૃતિ કેવી આવશે, રકમમાં લખેલું છે બે સમરૂપ ત્રિકોણ, આકૃતિ કેવી આવશે બે સમરૂપ ત્રિકોણ. આના પછી પક્ષ, પક્ષ અને સાધ્ય, પક્ષ અને સાધ્ય કેવા આવશે, પક્ષ એટલે કે જે આપેલું હોય તે, અને સાધ્ય એટલે કે જે સાબિત કરવાનું છે તે. હવે જો પક્ષ આપેલી વસ્તુ, કઈ કઈ વસ્તુ આપેલી છે, ત્રિકોણ ABC તથા ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ છે. કેવા ત્રિકોણ છે, સમરૂપ ત્રિકોણ છે. માત્ર એટલી જ વસ્તુ રકમમાં લખેલી છે, રકમમાં શું આપેલું છે, બે સમરૂપ ત્રિકોણ આપેલા છે. હવે જે સાબિત કરવાનું છે એને કહેવાય સાધ્ય. કયું પરિણામ સાબિત કરવાનું છે, તો કે તેમનું ક્ષેત્રફળ, તેમના ક્ષેત્રફળ તેમની બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ જો આવું સાબિત કરવાનું છે, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય, એટલે કે AB ના છેદમાં PQ આનો વર્ગ બરાબર, BC ના છેદમાં QR આનો વર્ગ બરાબર, AC ના છેદમાં PR આનો વર્ગ, આવું પરિણામ આપણે સાબિત કરવાનું થાય. હવે પક્ષ સાધ્ય અને આના પછી લખું સાબિતી. જો સાબિતીમાં કઈ રીતે લખવાનું છે, સાબિતીમાં પક્ષ તો બેઠે બેઠો જ આવશે. પહેલા પક્ષ વાળું વાક્ય આપણે એમને એમ અહીંથી ઉપાડીને લખી નાખવાનું, બે સમરૂપ ત્રિકોણ આપેલા છે. જો સમરૂપ ત્રિકોણ હોય તો તેમની અનુરૂપ બાજુ, અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો થાય, સરખો. એટલે કે AB ના છેદમાં PQ, ખાસ ધ્યાન દેજો, લખું AB ના છેદમાં PQ, BC ના છેદમાં QR અને AC ના છેદમાં PR, કારણ કે ત્રિકોણ કેવા છે, બે ત્રિકોણ કેવા છે સમરૂપ. હવે જો સાબિતીમાં બાજુનો ગુણોત્તર કેવો છે, સરખો. હવે મારે ક્ષેત્રફળની વાત થઈ, આગળ પ્રશ્નમાં પૂછ્યું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એનો ગુણોત્તર બાજુઓના વર્ગ બરાબર હોય, તો ક્ષેત્રફળ ખરેખર મારે મેળવવું હોય તો ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2π/β. હવે જો પાયો આપણી પાસે BC અને વેધ દોર્યો AM, તો વેધ દોરવાની વાત થાય છે, તો આવી રીતે લખવું પડશે BC લંબ. જો અહીંયા જ લખું, બે વેધ દોરીએ આપણે, ક્યાં ક્યાં વેધ, AM, AM લંબ BC થાય તેવો એક વેધ AM દોરો, તથા બીજા ત્રિકોણમાં PN લંબ QR, અહીં કેટલાનો ખૂણો બને, 90° લંબ હોય, વેધ હોય તો ખૂણો કેટલાનો હોય, 90°નો. PN લંબ QR, PN લંબ QR થાય તેવો વેધ PN દોરો. ખબર પડી તમને, બે વેધ દોર્યા તો આપણે લખ્યું. હવે આપણને ખ્યાલ છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2π/β. આ સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2π/β. આ સૂત્ર મુજબ બે ત્રિકોણના ક્ષેત્રફળ આપણે લઈએ, ખાસ ધ્યાન દેજો ક્યાં ક્યાં ત્રિકોણનું ક્ષેત્રફળ. પહેલા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. ABC નું ક્ષેત્રફળ 1/2π/BC વેધ AM, π/BC વેધ AM છેદમાં PQR નું ક્ષેત્રફળ 1/2π/β, π/QR વેધ PN, QR ગુણ્યા PN, 1/2 જાય તો કેવું પરિણામ આવે છે, ABC ના છેદમાં PQR.
बराबर ने आ बाजू बीसी ना छेद में क्यूआर गुणाकार में एएम ना छेद में पीएन समीकरण नंबर एक। हवे जो समीकरण नंबर एक क्या थी लई आया त्रिकोण नु क्षेत्रफल लीधु गुणोत्तर कर्यो वन बाय टू वन बाय टू उड़ाड़ो पाया ना छेद में पायो आ त्रिकोण नो पायो छेद में आ त्रिकोण नो पायो वेध ना छेद में वेध। हवे हवे जे मारे प्रक्रिया करवानी छे खास ध्यान देजो हवे जे मारे प्रक्रिया करवानी छे कई प्रक्रिया बे नाना नाना त्रिकोण जो पेलो त्रिकोण ए एम बी बे नाना नाना त्रिकोण पेलो त्रिकोण ए एम बी त्रिकोण ए एम बी अने त्रिकोण पी एन क्यू आ बे त्रिकोण ने मारे समरूप साबित करवाना छे कई रीते खास ध्यान देजो पेलो त्रिकोण पेलो त्रिकोण ए एम बी तथा बीजो त्रिकोण पी एन क्यू मां खास ध्यान देजो बन्ने त्रिकोण मां जेटलो खूणो बी छे एटलो ज खूणो क्यू एवं कोण कही रकम कही बे त्रिकोण केवा छे समरूप जेटलो खूणो बी छे एटलो ज खूणो क्यू आना पछी जेटलो खूणो ए एम बी नेव अंश नो छे एटलो ज खूणो पी एन क्यू केटला अंश नो छे नेव अंश नो जेटलो खूणो ए एम बी एटलो ज खूणो पी एन क्यू कई रीते तो के वेध छे અને વેધ હોય તો ખૂણો કેટલાનો હોય 90 ડિગ્રીનો આના પછી ત્રિકોણના બે ખૂણા સરખા તો ત્રીજો તો એની મેળ જ સરખો થાય બી એ એમ અને ક્યુ પી એન બી એ એમ અને ક્યુ પી એન આ ખૂણા પણ કેવા થાય સરખા તો જો ત્રણે ત્રણ ખૂણા સરખા ત્રણે ત્રણ ખૂણા સરખા તો કઈ શરત ખુખુખુ શરત મુજબ બે ત્રિકોણ કેવા થાય સમરૂપ થાય ખુખુખુ શરત મુજબ બે ત્રિકોણ કેવા થાય સમરૂપ તો જો બે ત્રિકોણ ક્યાં ક્યાં ત્રિકોણ છે ત્રિકોણ એ એમ બી સમરૂપ ત્રિકોણ પી એન ક્યુ બે ત્રિકોણ પરસ્પર કેવા છે સમરૂપ હવે બે ત્રિકોણ સમરૂપ હોવાથી કેમ લખાય સમરૂપ ત્રિકોણ હોય તો બાજુનો ગુણોત્તર કેવો થાય સરખો એ બી ના છેદમાં પી ક્યુ AM ના છેદમાં PN અને BM ના છેદમાં QN પણ મારે કયા પરિણામની જરૂર છે AB ના છેદમાં PQ વેધ ના છેદમાં વેધ એટલે કે AM ના છેદમાં PN મારે જરૂર છે AB ના છેદમાં PQ અને વેધ ના છેદમાં વેધ આ પરિણામની જરૂર છે ખાસ ધ્યાન દેજો કયા પરિણામની જરૂર છે બે સમરૂપ ત્રિકોણ હોવાથી AB ના છેદમાં PQ AB ના છેદમાં PQ બરાબર વેધ ના છેદમાં વેધ AM ના છેદમાં PN સમીકરણ નંબર 2 હવે જો સમીકરણ 2 માંથી કિંમત મારે 1 માં મૂકવાની છે AM ના છેદમાં PN બરાબર AB ના છેદમાં PQ લખી શકાય જ્યાં AM ના છેદમાં PN દેખાય ત્યાં શું લખી શકાય AB ના છેદમાં PQ આ પરિણામ લઈ આવવા માટે જ આ બે નાના નાના ત્રિકોણને કેવા સાબિત કર્યા સમરૂપ સાબિત કર્યા કઈ શરત મુજબ ખુખુખુ શરત મુજબ તો હવે સમીકરણ 2 ની કિંમત 1 માં મુકતા જો સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકીએ સમીકરણ 1 છે ABC ના છેદમાં PQR બરાબર BC ના છેદમાં QR ગુણાકારમાં જ્યાં મને AM ના છેદમાં PN દેખાય AM ના છેદમાં PN દેખાય ત્યાં આપણે લખી શકીએ AB ના છેદમાં PQ AB ના છેદમાં PQ હવે હજી એક વખત બદલાવીએ BC ના છેદમાં QR જો ક્યાં છે BC ના છેદમાં QR આ રીયુ પરિણામ આપણે આપેલું છે BC ના છેદમાં QR દેખાય ત્યાં લખી શકીએ AB ના છેદમાં PQ જો હજી પહેલા વેધ ના છેદમાં વેધ એની જગ્યાએ બાજુના છેદમાં બાજુ વેધના છેદમાં વેધ AM ના છેદમાં PN એની જગ્યાએ આપણે લખ્યું AB ના છેદમાં PQ હવે જ્યાં AB ના છેદમાં PQ દેખાય ત્યાં લખી શકીએ અથવા તો BC ના છેદમાં QR દેખાય ત્યાં લખી શકીએ AB ના છેદમાં PQ એટલે કે પાછું અહીં લખું AB ના છેદમાં PQ ગુણાકારમાં AB ના છેદમાં PQ હવે 2 AB AB ભેગા થાય એટલે AB સ્ક્વેર PQ ગુણ્યા PQ એટલે PQ સ્ક્વેર તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ
बाजुओना गुणोत्तरना वर्ग बराबर छे एबी ना छेदमा पीक्यू नो वर्ग बीसी ना छेदमा क्यूआर नो वर्ग आखू परिणाम पाछू लखवानू एसी ना छेदमा पीआर नो वर्ग अने आ परिणाम ने पेटी में पेक करवानू अने लखवानू जे साबित थाय छे।